હું વિનંતી કરીશ લાસ્ટ યરમાં અભ્યાસ કરતા ગોહિલ ભ્રાતિબેનને, તેઓ પોતાના વિચારો રજૂ કરશે. મંચ પર ઉપસ્થિત બધા મહાનુભાવોને મારા નમસ્કાર. હું જે જેડ શાહ આર્ટ્સ એન્ડ એચપી દેસાઈ કોમર્સ કોલેજમાંથી આવી છું. મારું નામ ભ્રાતિ ગોહિલ. ઓન 23 નવેમ્બર 2016 ના રોજ મારા પપ્પાની ડેથ થઈ. વેલ, ફાધર એક એવી ફાધર ફિગર હોય છે કે જેના પર પૂરા ઘરનો આધાર રહેલો હોય છે, જેના પર પૂરું ઘર ડિપેન્ડન્ટ રહેલું હોય છે, અને એવા જ વ્યક્તિને ગુમાવવું એ બહુ મોટી વાત હોય છે. સ્પેશિયલી ફોર વન ડોટર, ઇટ્સ વેરી ટફ ટુ ડાયજેસ્ટ. સો વેલ, પપ્પાના ગયા પછી મમ્મી મારા માટે બધું જ છે. એ મમ્મીનો રોલ તો નિભાવે જ છે, પણ પપ્પાનો રોલ પણ નિભાવી રહ્યા છે. મારી સ્ટડીઝથી લઈને મારા શોખથી લઈને હોબીઝથી લઈને બધું પૂરું કરવાની ટ્રાય કરી રહ્યા છે. સો એમનું ઋણ તો હું ક્યારેય નહીં ચૂકવી શકું. પણ એ મમ્મી સાથે એક લોહીનો સંબંધ છે, એક બ્લડ કનેક્શન છે. પણ આવું જ કામ સોસાયટીમાં કોઈ બીજી વ્યક્તિ કરે જેની સાથે તમારો લોહીનો સંબંધ નથી, પણ એક લાગણીના સંબંધથી કરે, એ પણ આ 21st સેન્ચુરીમાં, એ બહુ મોટી વાત છે. અને એ જ વ્યક્તિ છે મહેશભાઈ સવાણી. એવું કહેવાય છે મહેશભાઈ સવાણી, જે દુખિયાઓના બેલી, નિરાધારના આધાર, અનાથના નાથ, વિધવાના આંસુ લોચનાર અને કર્ણ જેવા દાનવીર અને ગુજરાતનું રત્ન કહીએ તો કંઈ ખોટી વાત નથી. સો ભગવાને મને આજે આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી આપી છે કે એમનો આભાર માની શકું, તો એ તકનો લાભ ઉઠાવીને સર થેન્ક યુ સો મચ કે તમે આટલું બધું કરી રહ્યા છો. બહુ ટફ કન્ડિશન, ક્રિટિકલ સિચ્યુએશનમાં તમે હેલ્પ કરી રહ્યા છો, જે પોતાના નથી કરી રહ્યા તમે કરી રહ્યા છો. સો થેન્ક યુ સો મચ, ઇટ્સ વેરી ગ્રેટફુલ સર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ એવરીવન. ખૂબ ખૂબ આભાર ભારતીબેન.